છરી પડતા સંઘના સંઘપતિ નગીનદાસભાઈ જેવા ચાલવાનું શરૂ કર્યું. એકાદ માઇલ ચાલ્યા ત્યાંના ભાઈ બહાર આવીને ઉભા છે, શેઠ આ ઘર એક બે મિનિટ માટે પધારો. અને શેઠને અંદર લઈ ગયો. શેઠે સંઘને કીધું કે તમે આગળ વધો, હું આવું છું. એક ભાઈને લઈને શેઠ એ ઘરની અંદર પગલા કર્યા, બે હાથ જોડ્યા. અને ઓલો ભાઈ વાણિયો છે ને, વધારે નહીં, એક રકાબી જેટલું દૂધ પી જાઓ. મેં તને ના પાડી ને હું પાણી પણ નહીં લઉં, પ્લીઝ હવે આજે બહુ મનવાજ નહીં કરાવો, એક રકાબી જેટલું દૂધ પી લો, પછી હું તમને કઈ નહીં કહું. એક રકાબી દૂધ શેઠે મોઢે માંડી, રકાબી ત્યાં મૂકી, પાણી પીને શેઠ પચા સંઘમાં જોડાઈ ગયા. ભાઈ શેઠને સંઘમાં મૂકીને આવ્યા. ઘરે આવીને પત્નીને કહે છે, આ રકાબીમાં બીજું દૂધ નાખ. જે રકાબીમાં શેઠે દૂધ પીધું છે એ જ રકાબીમાં તું બીજું દૂધ નાખ. આજે મારે દૂધ પીવું છે, તમને કહી દઉં, આ જે શ્રાવકના ઘરે પગલા કર્યા ને, એ શ્રાવકને એક રોગ હતો, કઈ પચતું નહોતું, જે પણ ખાય જે પણ પીવે વોમિટ થઈને બહાર નીકળી જાય. આજે એના મનમાં શ્રદ્ધા હતી, મારે ઘેર સંઘપતિ તીર્થંકર પધાર્યા છે, તીર્થંકરના આત્માએ જે રકાબીમાં દૂધ પીધું હોય એ રકાબીમાં હું દૂધ પીઉં, મારો રોગ ચાલ્યો જવો જોઈએ. આ શ્રદ્ધા સાથે રકાબીમાં દૂધ પીધું. ચાર વર્ષથી જેના પેટમાં દૂધનું ટીપું નતું પચ્યું, દૂધ પચી ગયું. એને પત્નીનો ઓર્ડર છોડ્યો, આજે કંસાર બનાવ. અને પત્નીએ કંસાર બનાવ્યા. આ ભાઈએ કંસાર આરોગ્યો, કંસાર પચી ગયો. એની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ કે સંઘપતિ એટલે તીર્થંકર. દૂધ પચ્યું કે કંસાર પચ્યું બહુ મહત્વની વાત નથી, સંઘપતિ એટલે તીર્થંકર અને સંઘ એટલે તીર્થંકર આ મહત્વની વાત છે. ગિરધરનગરનો સંઘ બહુ નસીબદાર છે. 25 નહીં 50 વર્ષના ઇતિહાસમાં જો છરી પડતા સંઘનું લિસ્ટ કાઢવામાં આવે, નહીં નહીં તો કેટલા સંઘ નીકળ્યા છે, હે 13.5? આ જબરો આંકડો કાઢ્યો. એ નાનો હોય કે મોટો, સંઘ એ સંઘ ભાઈ. અડધું આ તો સારું છે, 13.25 ના કીધા. આ ઘણાની પાવલી ઓછી હોય તો ઈ પાવલી કાઢી નાખે. અમારે સંઘની લંબાઈ એટલે પહોળાઈ નથી જોવાની, સંઘની ઊંડાઈ જોવાની છે. કેવા ભાવથી સંઘ કાઢ્યો, અહીંથી શેરીસા જાઓ ને તોય છરી પડતો સંઘ કાઢ્યો કહેવાય. પગે ચાલીને ગયા અને ત્યાં જઈને માળ પહેરી હોય, અને અહીંથી ચાલતા સમેત શિખર ગયા તો પણ સંઘપતિ મળે. શેરીસા જાઓ તોય સંઘપતિ, શિખરજી જાઓ તોય સંઘપતિ. ભગવાનના શાસનમાં લંબાઈ કે પહોળાઈ મહત્વની નથી, ઊંડાઈ મહત્વની છે.